નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે શિક્ષકોની બદલીના નિયમો અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પાત્રતા ધરાવતા શિક્ષકને અન્યાય ન થાય તેવા નિયમો કડાશે તો મિત્રો આ બદલીના કેવા નિયમોની વાત છે તે અંગે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિડીયો અંત સુધી જોશો વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં આપણે જણાવું કે વિડીયોમાં લાઈક જરૂરથી આપજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો કેમ કે અહીં તમને આવા જ અન્ય બીજા શૈક્ષણિક સમાચાર મળતા રહેશે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો આ પ્રકારના એક સમાચાર સામે આવ્યા છે જેનું ટાઇટલ છે પાત્રતા ધરાવતા શિક્ષકને અન્યાય ન થાય તેવા નિયમો ઘડાશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિગતે વાંચીએ તો રાજ્યની સ્કૂલોમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તે સંદર્ભે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હાલમાં શિક્ષકની બદલીના જે નિયમો છે તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી પરંતુ હજી પણ બદલીને લાયક હોય પરંતુ લાભ મળતો ન હોય તેવા શિક્ષકોને પણ અન્યાય ના થાય તેવા નિયમો ઘડવાની સૂચના અપાય છે જોકે હજુ નિયમો સાથે કાચો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તે ડ્રાફ્ટ પર પણ નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરાયા બાદ અમલી બનાવાશે હાલમાં શિક્ષકોની જિલ્લામાં આંતરિક બદલી માટે નોકરીના ત્રણ વર્ષનો અનુભવ અને જિલ્લા ફેર માટે પાંચ વર્ષનો અનુભવ ગણવામાં આવે છે જેમાં વાલ્મીકી વિધવા કે દંપતી શિક્ષક હોય તો તેને અગ્રતા આપવામાં આવે છે આ સિવાય શિક્ષક દંપતી અસાધ્ય રોગ સરકારી કર્મચારી દંપતી અનુદાનિત સંસ્થા દંપતિને પણ બદલીના લાભ મળે તેવા હળવા નિયમો કરવાની વિચારણા છે તો મિત્રો આ પરથી જણાઈ આવે છે કે શિક્ષકોની બદલી માટેના જે નિયમો છે તેમાં સુધારો કરવામાં આવશે પરંતુ એ સુધારા પણ પોઝિટિવ હશે તો આ વિડીયો બસ આટલું જ ફરી મળીશું એક નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત